જજમેન્ટ આપ્યું છે. જી બિલકુલ. અહીંયા વાત કરી રુઝાન જે જજમેન્ટની, તો કહી શકાય કે એનાથી ઘણા બધા ફાયદા થશે, પરંતુ મુખ્ય જે એક ઇન્ટેન્શન છે એ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થતો હોય છે, તો અહીંયા એક કહી શકાય મારામારી, ઝપાઝપી અથવા તો અન્ય કોઈ હેરેસમેન્ટ અને જાતીય સતામણી, આ બંને વચ્ચેનો ખરો તફાવત શું છે એ સમજાવવાનો પ્રયત્ન થયો છે. હું તમને બીજી વાત કહું, જેમ તમે જાતીય તફાવતની વાત કરી, આપણે એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસનો કાયદો છે. કાયદો હવે એ કાયદામાં એવું એનું ડેફિનેશન લખ્યું છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મતલબ એવું કે કોઈ તમને એક તો પેલું પોર્નો દેખાડે, કોઈ તમને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ફોર્સ કરે કે ભાઈ તમે એની જોડે પિક્ચર જોવા જાવ, આવી હોટલના રૂમમાં જાઓ, ના તો તમને ઇન્ક્રીમેન્ટ નહીં મળે, આ તમને ઓફિસમાં હેરાન કરે, એને કહેવાય. ત્રીજું, તમને બેઠા હોય, ચાર ફ્રેન્ડ્સ બેઠા હોય ને તમને જોઈ જોઈને પેલા થર્ડ પાર્ટી જોક્સો મારે ને બધું, યુ નો, વલ્ગર જોકો મારે. પછી તમને લેટ અસ સે કે કલર્ડ રિમાર્ક્સ બી એને કહેવાય, વલ્ગર જોક્સ ને કલર્ડ રિમાર્ક્સ બી કહેવાય કે ભાઈ કોઈક રીતે એટલે. અને બીજું કે તમને ખાસ હેરાન કરવા, રોજ રાતે લેટ બેસાડે અને તમને પછી બધા જાય એટલે તમારી જોડે આમ આઈને આમ બધું કંઈક કરે, એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય એટ વર્ક પ્લેસ. એટલે આ એનું ડેફિનેશન છે. બીજું, અગર લેટ અસ સે કે તમે અગર એઝ અ બેન તમે ક્યાંક જોબ કરો છો ને તમારે પાંચ જણ છે ટીમમાં અને તમારો બોસ તમને કહે છે કામ કરવા અને બીજાઓને નથી કહેતો, તો એને બી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય. કેમ? કારણ કે તમારી પાસે જ કરાવે છે, બીજા કોઈને કહેતો નથી, એટલે તમને પ્રેશર કરવા માંગે છે ને પછી એના બધા મુનસા ભાગે, ભાઈ તું મારું માનશે નહીં તો, અરે એટલે માનશે નહીં એટલે પેલું બધું આડુંલું નહીં આવશે તો હું તને આવી રીતે હેરાન કરીશ, એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય. પણ અગર લેટ અસ સે જેન્યુઇન થતું હોય કે ભાઈ ઓફિસમાં બધા જ બેઠા જ છે ને હવે કામ કરવાનું જ છે ને કોઈ ટાર્ગેટ છે ને લિમિટ છે, તો તમારે કરવું પડે. તમે લેડીઝ હો કે જેન્ટ્સ હો, અગર એક બાજુ કહો કે મારે સમોવડી બનવું છે અને લેટ અસ સે કે તમે ડિઝાઇનિંગ ઓફિસમાં છો તો ડિઝાઇનિંગમાં મોસ્ટલી ટાર્ગેટ હોય કે ભાઈ આ તારીખ આટલા ટાઈમ સુધી ડિઝાઇન આપણે સબમિટ કરવાની હોય, તો હવે તમારે ચાર લોકો બેઠા હોય તો તમારે બી બેસવું જ પડે કારણ કે તમારે ડિઝાઇનિંગ સબમિટ કરવાનું છે ઇન ટાઈમ. પણ હા, એ વાત સાચી છે કે ઘણી વાર કહેવામાં આવે છે જાણે કે અમારી ઓફિસમાં બી ભાઈ 7 કે 8 વાગે મેક્સિમમ છોકરીઓ બેસે, પછી છોકરીઓને ભાઈ બને તો ઘરે મોકલી દેવાની, અગર લેટ બેસાડવી હોય તો એ બોસની જિમ્મેદારી છે કે છોકરીને પછી ઘરે છોડવા કોઈક જાય કારણ કે છોકરીને ઘરે એકલી ના મુકાય. એટલે આવી બધા પોઈન્ટો છે. એટલે વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આ ડેફિનેશન છે. એ સિવાય જે બીજું બધું થાય છે કે લેટ અસ સે પેલી આમ જ ઝઘડા થતા હોય, જેમ ભાઈ બહેનના ઝઘડા થતા હોય, એમ એવી રીતે છોકરા છોકરીના ઝઘડા થતા હોય લેડીઝ જેન્ટ્સ, એટલે એમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટના વગર આવું બધું સેક્સ્યુઅલ રિલેટેડ માઇન્ડસેટ ન હોય. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એઝ અ લેડી આપણને ખબર પડે છે, બાજુવાલાઓને બી ખબર પડી જાય કે આ કઈ રીતનું, અગર લેટ અસ સે કે અગર માની લો કે મને કોઈકે કમેન્ટ આપી કે બેન આજે સારો શર્ટ પહેર્યો છે, બેન આજે સારો શર્ટ પહેર્યો છે, તું એને કોમ્પ્લિમેન્ટ તરીકે લો. અને કોઈ કેવું કે હાઈ સ્વીટહાર્ટ તું બડે ડાર્લિંગ લગતી હો કે આમ આમ બધા આંખ મારે ને બધું આમ આમ કરે, તો એને થોડું આડું અવળું કહેવાય. હવે સામે વાળો કઈ રીતે લે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, સામે કયો બોલે છે. એટલે આપણને એઝ અ લેડી ખબર પડી જ જાય કે પેલો શું કઈ રીતે સેક્સ્યુઅલી કહેવા માંગે છે કે ભાઈ બેન તમે આ સારો શર્ટ પહેર્યો છે એ કહેવા માંગે છે. એટલે આપણે એઝ અ લેડી ખબર પડે. પણ અગર હવે મારે માની લો કે પેલાને ફસાવો છે, તેના ઘરે ભલે કીધું હોય કે બેન આજે તમે શર્ટ સારો પહેર્યો છે, પણ મારે ફસાવો તો કહું કે જો મને પેલું કરી રહ્યો છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરી રહ્યો છે. એટલે આ બધી ધીઝ આર ઓલ ફાઇન લાઇન્સ. હવે આપણે સી અલ્ટિમેટલી આ લો એટલે ઘડાયા હતા. આજે મારે ભાઈ બહેનોને બી કહ્યું છે કારણ કે ઘણી વાર મારા એવા કેસીસ આવે છે કે ભાઈ લો મિસયુઝ થાય, તે 100% લો મિસયુઝ થાય છે, પણ મેજોરિટી આ લો કોણ મિસયુઝ કરે છે બી કહી દઉં. લેટ અસ સે કે હું મારા વકીલ પાસે ગઈ કે ભાઈ મને આ છોકરાએ ધક્કો માર્યો, આ સેમ અગર હું સીઆઈ આની જ કેસની વાત કરું, ભાઈ મને આ છોકરાએ ધક્કો માર્યો છે અને ભલે કે સેક્સ્યુઅલ નથી એવું કશું, પણ મારી જોડે જે બી અદાવત હોય કે ઈગો હોય, ઈગો બી ઘણી વાર હોય, તો લોયર ખબર છે શું કે લોયર કે આપણે એને ફિટ કરી નાખીએ, આપણે એની પર સેક્સ્યુઅલ કલમો માખીએ, આપણે આમ કરીએ, આપણે તેમ કરીએ, બધું પેલીને સપના બતાવે, ના તો કે જો ના તો તમારો કોઈ કેસ જ બનતો નથી. કારણ કે અગર પેલા એ તમને ધક્કો માર્યો છે તો એ હેરેસમેન્ટનો કેસ બને, અને હેરેસમેન્ટ એટલા ગુના બનતા નથી જેટલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગુના બને છે. એટલે પેલી બિચારી જે લોયર પાસે ગઈ હોય એને તો આમે ઈગો હર્ટ થઈ ગયો હોય, તો એને થાય કે લાઈને ભાઈ જે વકીલ વકીલ કે બેન આપણે બધું કરી નાખશું, તમે તો જીતી જ જશો, બીજા બે ચાર એક્ઝામ્પલો આડાવલા નાખી દે. એટલે પેલી બેન મેં એન્થું થઈ જાય અને પેલો લોયર મોટી મોટી ફી ઇન કરી દે, એવું જ થાય છે. અને એટલે જે સારો લો બહેનોનો ફાયદા માટે જે બન્યો છે, જેન્યુઅન ફાયદા માટે, અને જેન્યુઅન હોય તો એ અનફોર્ચ્યુનેટલી મિસયુઝ થઈ ગયો. અને મિસયુઝમાં હવે એટલે આપણે આપણી બહેનોએ આ બધું થેન્ક્સ ટુ ધ ડિયર લોયર્સ, આપણી બહેનોએ હવે આ બધું ભોગવવું પડે છે કે જે આપણે જેન્યુઅન લેડી હશે કદાચ બની શકે કે જેન્યુઅન લેડી હશે એને કદાચ બીકોઝ ઓફ ધીસ સ્ટેટમેન્ટ એનું જેન્યુઅન કેસ હશે, પણ હવે એ આડો લેશે કે ભાઈ ઇટ વોઝ અનવેલકમ બટ ઇટ વોઝ નોટ સેક્સ્યુઅલ, ઇટ વોઝ જસ્ટ એન ઓલ્ટરકેશન. એટલે નાનો ઝઘડો હતો, સેક્સ્યુઅલ નહોતો,
હવે એ બહુ થિન લાઈન છે. અગર હું કહું કે ભાઈ આ સેક્સ્યુઅલ હતી ને પેલો કે નથી તો હવે તમે પ્રૂવ કઈ રીતે કરો એ થિન લાઈન છે. એટલે અનફોર્ચ્યુનેટલી એટલે જ હું કહું છું કે અનફોર્ચ્યુનેટલી આપણી જે લોયર પ્રજા છે એટલે મેં રિક્વેસ્ટ છે કે બધા લોયર સાંભળતા હોય તો પ્લીઝ સાંભળો, કારણ કે એ લોકોના લીધે ડોમેસ્ટિક વાયલન્સનો આખો એક્ટ બી બગડી ગયો. કારણ કે ડોમેસ્ટિક વાયલન્સ જે એક્ટ હતો એમાં ક્લિયર હતો, એ બહુ જ સ્ટ્રોંગ એક્ટ હતો, પણ લોયરોએ શું કર્યું બેન, લોયરોએ અલર્ટ હશે કે હું વહુ છું બરોબર, એટલે હું વહુ છું અને મને મારો હસબન્ડ હેરાન કરે છે તો હું લોયર પાસે જાઉં કે ભાઈ મારો હસબન્ડ હેરાન કરે છે. તો લોયર કે બેન ડોમેસ્ટિક વાયલન્સ નાખી દે ને આપણે એના મમ્મી ને એટલે સાસુને બી અંદર કરીએ, આપણે સસરાને બી અંદર કરીએ તો જ પેલો ઠીક થશે. એટલે પેલી વહુ ખુશ થઈ જાય, લોયર બધા મોટા પૈસા હેઠી લે, પછી અંદર લખે કમ્પ્લેન એફઆઈઆર થાય તેવું લખાવે કે ભાઈ સાસુએ બી મારી. પણ બિચારાને ખબર ના હોય કે ભાઈ સાસુ તો બિચારી અપાહિજ છે, યા સાસુ તો હોસ્પિટલમાં હતી, એ ટાઈમે સાસુ તો આઉટ ઓફ ઇન્ડિયા હતી, તો બી એવું બધું લખાવે. એટલે આગળ જયારે કેસ ચાલે ત્યારે તો ખબર પડી જ જવાનું કે જુઠ્ઠો છે. એટલે પછી અલ્ટિમેટલી જ્યુડિશિયરી કંટાળી ગઈ કે આ બધું તમે ખોટા ખોટા ડોમેસ્ટિક વાયલન્સ માડો છો, હા હસબન્ડે કર્યું હશે એ માડો તમે, પણ તમે આખું ફેમિલી અંદર લો તો એ બધું ખોટી વાત છે. એટલે પછી ડોમેસ્ટિક વાયલન્સ જે સ્ટ્રોંગ લો હતો આખો વીક થઈ ગયો. સિમિલરલી આ બી આવું થવાનું, અગર આ રીતે અગર આપણે કામ કરશું તો 100% આ બી આવું થશે. એટલે મારો રિક્વેસ્ટ છે કે આપણા માટે જે જેન્યુઇન છે, જે સચ્ચાઈ છે, અગર આપણે એની પર રહીએ તો ઇટ ઇઝ આપણા બધા માટે ફાયદો છે. ના તો આપણે આખા એક મિનિટ આપણે આજે રિલેશનશીપ બગાડી રહ્યા છીએ. અગર લેટ અસ સે સ્ત્રી વગર પુરુષને નહીં ચાલે ને પુરુષ વગર સ્ત્રીને નહીં ચાલે, એક સત્ય છે બરોબર છે, ફોર અ હેલ્ધી સોસાયટી. પછી તમે પેલું સ્ત્રી લેડીઝ લેડીઝ જેન્ટ્સ જેન્ટ્સ કરો તેમાં મારે અત્યારે પડવું નથી, પણ આપણે જે સારા રિલેશન છે એને આપણે બગાડવાના જોતા આપણે સુધારવાના છે. એટલે બધું ચીજ આપણે સેક્સ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું તો ઇટ ઇઝ નોટ ગુડ, મારે એવું કેવું છે. જી બિલકુલ રુઝાનજી, અહીંયા આપે કહ્યું તે પ્રમાણે